યશ શેર્સ આજે મારી પાસે ત્રણ શેર્સ છે જેના બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે શરૂઆત આપણે નેસ્લે ઇન્ડિયાથી કરશો તો નેસ્લે ઇન્ડિયા પર મોર્ગન સ્ટેન્ડનીનું મત જાણીશું તેમને અહીંયા અન્ડર વેઇટ રેટિંગ કર્યા છે લક્ષ્યાંક તેમને અઢાર હજાર નવસો ને દસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના માટે કંપનીનો ગ્રોથ છે તે યથાવત છે પરંતુ સામે વોલ્યુમ ગ્રોથને જાળવી રાખવા માટે કંપની જે છે ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહી છે તેના પર સીઓનું ખાસ ફોકસ થઈ રહ્યું છે ત્યારબાદ ઇન્ટરનેશ ઇન્ટર ગ્લોબલ એવિએશન પર મોર્ગન સ્ટ્રેન્નીનું મત જાણીશું તેમને અહીંયા ઓવરવેઇટ રેટિંગ કર્યા છે અહીંયા લક્ષ્યાંક તેમને ત્રણ હજાર સત્તર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતેસીએ દ્વારા જે મંજૂર કરેલા ડોમેસ્ટિક ફ્લાઇટના જે છે તેના માટે વિન્ટર ટુ થાઉઝન જે શેડ્યુલ છે તેમાં ચાર ટકાનો ગ્રોથ થયો છે અને ધોરણે આઠ ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે સરખામણી એક સાપ્તાહિક ફ્લાઇટમાં લગભગ પંચાવન ટકાનો ગ્રોથ થયો છે અને વિન્ટર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની સરખામણી કરીએ તો સાપ્તાહિક પંચાવન ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને છેલ્લા રિપોર્ટ પર નજર કરશો તો ઇન્ડસ ટાવર પર મેક્વાયરીનું મત જાણે તેમને આઉટ પરફોર્મ રેટિંગ કર્યા છે તેમના બધા કંપનીએ નવા જે ટાવર એડ કર્યા છે અને ટાવર કર્યા બાદ કુલ સંખ્યા જે છે તે બે લાખથી વધુ થઈ ગઈ છે પણ સામે એબિટા માર્જિન છે તેમાં એકસો વીસ બેસીસ પોઈન્ટ ઘટાડો આવ્યો છે અને ફોર્ટી પર આપણને ક્યુઓ ક્યુ ધોરણે માર્જિન નોંધાતા જોવા મળ્યા છે પરંતુ આનું જે માર્જિન ઘટવાનું કારણ મેઇન છે કે ઊંચા પાવર્સ જે છે અને ફ્યુઅલ ખર્ચ છે કારણે કરીને ટાવર જે આવક જે છે તે ઘટી છે જેને કારણે માર્જિન તે ઘટતા જોવા મળ્યા છે લોવરલ આ ત્રણ બ્રોકરેજ રિપોર્ટ છે જેના પર આજે આપણે ખાસ નજર રાખવાની રહેશે